फटा जुओ तमाम खबरों मात्र 30 सेकंड में डिस्क्रिप्शन में आपेली लिंक पर क्लिक करो और डाउनलोड करो तक है। नमस्कार, गुजरात तक में आपनु स्वागत है। हूँ छू रौनक जानी। आज आप बात करीशु गणदेवी विधानसभा मत विस्तार नी। गणदेवी विधानसभा मत विस्तार एटले खेडूतोनो विस्तार है। अहीं मोटा भागे खेडूतो मतदारों होय छे। अने वाड़ी विस्तार तरीके जोवा जोईए तो पहले थी गणदेवी ए भारतीय जनता पार्टीनो गढ़ गणाय छे। अने भारतीय जनता पार्टीए अहीं पोतानुं अस्तित्व आज सुधी टकावी राख्युं छे। આપણે વાત કરીશું આજે ગણદેવી મત વિસ્તારની અંદર ધારાસભ્ય જે નરેશ પટેલ છે તેઓ મંત્રી તરીકે પણ આજે કાર્યરત થઈ ચૂક્યા છે અને નરેશ પટેલની કેવી કામગીરી છે એના ઉપર આજે આપણે વાત કરીશું। આપણી સાથે છે એડવોકેટ તુષારભાઈ। અને તુષારભાઈ, નરેશભાઈને આપ ઓળખો છો ધારાસભ્ય તરીકે અને હવે મિનિસ્ટરમાં આવ્યા છે, શું કામગીરી એમની કેવું લાગે છે આપણને? નરેશભાઈનો આ કેબિનેટ મિનિસ્ટર બનવાથી અમારા વિસ્તારમાં એક આનંદ અને ગૌરવની લાગણી છે। નરેશભાઈ એ ખૂબ અમારા પોતાના માણસ છે અને લોકોનો સંપર્ક પણ એમની જોડે સારો છે, લોકો સાથે ખૂબ સારો સંપર્ક ધરાવે છે। હાલે અમારા વિસ્તારમાં વિકાસના ખૂબ કાર્યો થયા છે અને જાહેરાત પણ થઈ છે અને તે પ્રમાણે કામો ચાલી રહ્યા છે। ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં પણ અત્યારે ખૂબ મોટા પાયે વિકાસના કાર્યો ચાલે છે, એટલે અમારા માટે સ્વાભાવિક રીતે આનંદની લાગણી છે। રોડ, રસ્તા, બ્રિજ અને હાલે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે જેવી મોટી પરિયોજનાઓ પણ અમારા વિસ્તારમાં ચાલી રહી છે। અપેક્ષાની વાત કરીએ તો અમારી અપેક્ષા આવી છે કે અમારા વિસ્તારની અંદર ખેત ઉત્પાદનો જે થાય છે તે બાબતે કોઈક ઉદ્યોગો આવે, ખેતીલક્ષી, જેને કારણે મોટા પાયે લોકોને રોજગારી મળી શકે। તદુપરાંત કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી આવે જ્યાંથી અમારા યુવાન ધન જે જઈ રહ્યું છે બહાર વાપી અને સુરત સુધી નોકરી કરવા જવું પડે છે, તેઓને અહીંયા રોજગારી પ્રાપ્ત થાય એવી કોઈક મોટી ઇન્ડસ્ટ્રી આવે કે એવા કંઈ મોટા કાર્યો થાય તેવી અમે નરેશભાઈ પાસેથી અપેક્ષા રાખી રહ્યા છીએ। વિકાસના કામો જે વાત કરીએ આપણે સરકાર તરફથી જે આવે છે, નરેશભાઈ પોતાની રીતે કોઈક ગ્રાન્ટમાંથી ઊભું કરવું પડે, શું લાગે છે તમને એમના તરફથી? નરેશભાઈને જે ગ્રાન્ટમાંથી તો રોડ, રસ્તા કે બીજા વિકાસના કામો થઈ શકે છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે તો કોઈ ઇન્ડસ્ટ્રીને જ એમણે આકર્ષવી પડે અને બહારથી ઉદ્યોગો અહીંયા સ્થપાય તે માટેના સક્રિય પ્રયત્ન કરવા પડે। સહકારી ક્ષેત્રમાં એ કામ જરૂરથી થઈ શકે છે, અમારું સહકારી ક્ષેત્ર ખૂબ જ સારું છે। ગણદેવી શુગર ફેક્ટરી છે કે બધી મંડળીઓ છે અમારા વિસ્તારની, તે ખૂબ સારા પાયે મોટું કામગીરી કરે છે, તો એને સાંકળી લઈને સરકારી સહાયથી કોઈ કૃષિલક્ષી ઉદ્યોગોનું આયોજન થઈ શકે અને તેને કારણે ખેડૂતોને પણ ફાયદો થઈ શકે અને યુવાધનને પણ રોજગારી મળી શકે। આપણી સાથે મહિલા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું લાગે છે તમને નરેશભાઈ પટેલ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં થોડો વધારે લોકોને આશા વધી છે કે શું? હલો, આશા તો વધી જ છે, પરંતુ એમનું કાર્ય સતત પહેલેથી જ આમ આદમી સાથે જોડાઈને કરવાનું એમનું એક એમનું ઓળખાણ જ એ રીતે છે કે ભાઈ બધા સાથે જોડાઈને કામ કરે છે। બીજું કે અત્યારે આપણે રિસન્ટલી કોરોના કાળ એવું છે કે ભાઈ એમાં બહુ આપણને બધા લોકોને ડરની કે એ ડરમાં પણ એમણે બહાર નીકળીને બધા એનજીઓ કે ભાઈ કાર્યકર્તાઓ કે આમ લોકોને સાંકળીને એટલું સરસ કામ કર્યું છે કોરોના કાળમાં કે ભાઈ હોમિયોપેથીની દવા હોય, આયુર્વેદિક દવા હોય તો દરેક કોન્ટેક કરીને પોતે જાતે હાજર રહીને કોઈ બી જાતને ડર વગર હાજર રહીને એ આગળ ચાલે તો પાછળ બધા ચાલવાના જ છે, તે રીતે ખૂબ પ્રશંસનીય કાર્ય કર્યું છે, ખરેખર આંખે ઉડીને વળગે એવું એમણે કાર્ય કર્યું છે। અને બીજું કે જ્યારે અમારા ગણદેવીનું 5 દાયકાઓ પહેલાંનું એક સપનું કે ભાઈ અમારો બ્રિજ, આજે 5 દાયકા થઈ ગયા પણ અત્યારે એટલું એમણે જાતે અંદર ઇન્ટરેસ્ટ લીધો નરેશભાઈએ અને એ કામ પણ ચાલુ થઈ ગયું, એ અમારા ગણદેવીની જનતા માટે ખૂબ જ આનંદની વાત છે અને સતત એ અમારા ક્ષેત્રમાં આવતા જ રહે છે, એટલે અમારે એમને મળવા જવાની જરૂર નથી, આવતા રહે છે, અમારા પ્રશ્નોની અમે રજૂઆત કરતા રહીએ છીએ, એ સાંભળે છે, સાલસ સ્વભાવ છે અને એનું ઇમ્પ્લિમેન્ટ પણ કરે છે, એ અમારા માટે બહુ આનંદની વાત છે। એક નરેશભાઈની વાત કરી તો લોકોના સંપર્કમાં રહે છે અને લોકોના કામો પણ કરે છે એવી વાત થઈ છે। આપણી સાથે એક અન્ય મહિલા પણ છે, એમની સાથે પણ વાત કરીશું। તમે ગણદેવીના સ્થાનિક છો તો મહિલાઓ માટે શું નરેશભાઈ રોજગારી માટે કોઈ કામ કર્યું છે કે તમે શું લાગે છે?
અત્યારે હાલ સુધીમાં તો મને દેખાતું નથી, પણ અત્યાર સુધીમાં કામ થશે એવું લાગે છે મને નરેશભાઈનું. અને સી આર પાટીલ પણ અમને સાથે મળીને સાથે સારું કામ કરે એવું સારું મને લાગે છે. અને તાલુકા ચીખલી તાલુકામાં કામ કર્યું છે અમને, બહેનોને રોજગારને પણ આપ્યું છે. તો એમને મારા ગણદેવીની બહેનોને પણ અમને રોજગારને એવી આશા છે કે એમને સારું કામ અને રોજગાર મળે એવી અમને આશા છે નરેશભાઈ પાસે. એક રોજગારી માટેની પણ મહિલાએ વાત કરી છે આપણી સાથે, અને એક યુવાન છે તેમની સાથે પણ વાત કરીશું. કેવું લાગે છે નરેશભાઈ પટેલની કામગીરી, અને તમારા સંપર્કમાં છે, તમે જો કોઈ ફોન કરો અચાનક નરેશ પટેલને તો એ રિસ્પોન્સ આપે છે કે કેમ? તો કોઈ કહેવા જેવું રહેતું જ નથી. એમનો સામાન્ય માણસ છે તેનો સંપર્ક એ જ બહુ એમના માટે મહત્ત્વનો છે. અને સૌથી મોટું આજે યુવા દિવસ અને ડોટર્સ ડે, તે દિવસે આપ જે અભિપ્રાય લેવા આવ્યા છે, તો એ દિવસે અમે નરેશભાઈ પાસે એવી આશા રાખીએ કે આદિવાસી વિસ્તારોમાં દીકરીઓ માટે અને યુવાઓ માટે વધુમાં વધુ રોજગારી, અને અહીંથી બીજા મિત્રએ કહ્યું તેમ બહાર જવું ના પડે એવી ઉદ્યોગિક ક્ષમતા બી બહુ છે. અહીંના વિસ્તારમાં ખેતીવાડી મોટી છે, ફાર્મિંગ મોટું છે, નર્સરીઓ છે, એ બધામાં બી અહીંયા લોકલ યુવાનોને અને દીકરીઓને કામ મળે એવા આજના સરસ દિવસે અમે આશા રાખીએ છીએ. એક લોકોને આશા છે નરેશ પટેલ પાસેથી કે એ લોકો પણ રોજગારી માટે પણ અહીંયા કંઈક કરવું જોઈએ. આપનું નામ? મિતેશ પંડ્યા નામ છે મારું. મિતેશભાઈ, શું લાગે છે તમને, ભારતીય જનતા પાર્ટી ગઢ છે અહીંયા, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી છે, વિકાસની વાતોથી ભારતીય પાર્ટી સત્તામાં આવી છે, કેવો વિકાસ છે અને શું કેવું છે? ગણદેવીમાં વિકાસની તો વાત કરીએ તો વિકાસ આપણે દેખાઈ જ રહ્યો છે, અને ગણદેવીની ઘણી જૂની સમસ્યાઓ પણ ધીરે ધીરે હવે વિકાસના પંથે છે એટલે પૂરી થઈ રહી છે. પણ ગણદેવીમાં એક અત્યારે જે પ્રાથમિક જે જરૂરિયાત જણાય છે તે રોજગારની તકો ઊભી કરવાની, અને ગણદેવીમાં અત્યારે રોજગાર માટેના નવા વિકલ્પો હાલમાં નથી અને યુવાનોએ બહાર જવું પડે છે. બીજું એક કે જે મહત્ત્વની વસ્તુ છે, સ્પોર્ટ ક્લબની ઘણા વખતથી માંગ રહી છે ગણદેવીના યુવાનોને, જો તક મળે તો આપણા યુવાનો, ગણદેવીનું યુવાધન એટલું સબળ છે કે જે વિશ્વકક્ષાએ પણ જઈ શકે છે અને ઓલિમ્પિક જેવી ગેમોમાં પોતાનું પ્રદર્શન સારું કરી શકે એમ છે. તો ગણદેવીના નગરના યુવાનોને એક તક મળે એ માટે એક સ્પોર્ટ ક્લબની પણ ગણદેવીમાં આયોજન થાય, અને સાથે સાથે ગણદેવીનો વેપાર અને ઉદ્યોગ જો વધે તો એક સુંદર મજાનું બસ સ્ટેશન, જેની ડેપોની ખૂબ ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી એ સાકાર નથી લઈ શક્યું, તો એવો વિચાર કરવામાં નરેશભાઈને અમે વિનંતી કરીએ છીએ કે ગણદેવીનો જે આપણો ડેપો છે, બસ ડેપો, એનું નવીનીકરણ તાત્કાલિક ધોરણે થાય, જેથી કરીને એક કનેક્ટિવિટી થાય તો નવા લોકો ગામમાં આવે અને ગ્રામના ઉદ્યોગોને એક વેગ મળે. આ એક અપેક્ષા પણ છે લોકોની, રોજગારીનો ખાસ મોટો પ્રશ્ન અહીંયા જોવા મળ્યો છે, બધા જ લોકો વાત કરે છે. સાથે સાથે બીજા પણ અનેક પ્રશ્નો છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે, એમની સાથે વાત કરીશું. પરેશભાઈ, તમે ઘણા સમયથી છો, મંત્રી કરશનભાઈ હતા તે સમયથી પણ જોયું છે, નરેશભાઈ આવ્યા છે, અત્યારનો ભાજપ ને પહેલાંનું ભાજપ શું લાગે છે નરેશભાઈ પટેલ માટે? ગણદેવી વિધાનસભા વિસ્તારની અંદર માત્ર ગણદેવી જ નથી, બિલ્લીમોરા અને ચીખલીનો આદિવાસી વિસ્તાર પણ બહુ મોટો વિસ્તાર છે આખો. નરેશભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે, એટલે સંગઠન ક્ષેત્રે પણ એમનું એક બહુ મોટું યોગદાન ભાજપની અંદર રહ્યું છે. આપણે જ્યારે કહું કે કરશનભાઈ જ્યારે મિનિસ્ટર હતા અને અત્યારે નરેશભાઈ મિનિસ્ટર છે, આસમાન જમીનનો ફેર આવી રહ્યો છે. એટલા માટે કે અનેક વિકાસના પાયા પર જ આ સરકાર આવી છે, એટલે વિકાસનો તો પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે આમ જનતા માટે આ સરકાર શું કરી શકે. નરેશભાઈ જ્યારે પુરવઠા મંત્રી છે, એમણે એક વક્તવ્ય હમણાં જ કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર એમણે અનાજના પુરવઠાનું સસ્તા અનાજની દુકાનો ઉપરથી વિતરણ વધારી દીધું છે. એ વધારો એમણે ત્યાંથી કરાવ્યો હોય પણ અહીંયા કેટલો દેખાય છે. મારી મહિલાઓને એ આ જે કંઈ પણ તંત્ર કામ કરે છે એની પાસેથી સફળતાપૂર્વક કે કામ લઈ શકે એટલી અમે અપેક્ષા રાખીએ છીએ. ત્યાંથી જે અનાજ મોકલે છે ગાંધીનગરથી, એ ગણદેવીની અંદર સારી રીતે વિતરિત થાય એવું જેથી કરીને એમનો હેતુ બર આવે. બીજી વસ્તુ કે ગણદેવી એ ગુજરાતનું નંદન વન છે, ત્યાં ખેતીનો વિકાસ બહુ મોટો ફાયદો છે, પર્ટિક્યુલરલી કેરી અને ચીકુ. અને અમારે ત્યાં અમલસાડનું બિલ્લીમોરાનું રેલવે સ્ટેશન પણ આવેલું છે અને એના રેલવેના પ્રશ્નો પણ વર્ષોથી આટલા સળગતા આવ્યા છે. અત્યારે સવારે જોશો તો પેલી શટલ જાય 8 વાગ્યાની, સાહેબ પેલા લોકો જે પેલા બકરાની જેમ ભરાઈને જાય છે અને બચારાઓની રોજગારી છૂટી ચાલી.
સાહેબ, આ સંસદ સભ્યશ્રી અને માન્ય મંત્રીશ્રી આ બાબત પર કે વિચાર કરશે ખરા? કે વર્ષોથી એ લોકો કહેતા આવ્યા કે આ શટલની અંદર જનારો જે વર્ગ છે એ આમ જનતાનો વર્ગ છે, આમ જનતાની રોજગારીનો પ્રશ્ન છે. બિચારી ગણદેવીની જનતા અહીંથી વાપી સુધી, ઉધના સુધી, સુરત સુધી રોજી રળવા જતી હોય અને જ્યારે એ લેટ પહોંચે રોજ જ જ્યારે છોટુભાઈ દિલ્હીની અંદર આટલા મોટા બોર્ડની, રેલવે બોર્ડમાં બેસે છે, સંસદ સભ્યશ્રી દિલ્હીમાં બિરાજે છે, માન્ય ગુજરાતના મંત્રીમંડળની આટલી તાકાત આપણી અંદરથી બેઠી થઈ છે, તો શા માટે આવા લોકોના પ્રશ્નો તરફ કેમ ધ્યાન નથી અપાતું? બિચારા પેલા તફડી તફડીને મરી જાય છે ત્યાં. મારી ખૂબ હાર્દિક વિનંતી છે મંત્રીશ્રીને કે આ દિશામાં કામ કરે. નરેશભાઈ, અમારા સીઆર પાટીલ સાહેબ ગ્રાસરૂટ લેવલના માણસ છે, ગ્રાસરૂટ લેવલના, અને ચોક્કસ આ દિશામાં કામ કરશે એવી લોકોની અપેક્ષા બહાર આવશે. એક પત્રકાર તરીકે આ બાબતે હું કહેવા માગું છું અને મને આશા છે કે એ સિવાયના પણ જે, કારણ કે વિકાસનો તો પ્રશ્ન જ નથી આ ચૂંટણી, વિકાસના નામ પર જ. પરેશભાઈ, વિકાસની વાત કરીએ તો ગણદેવીની અંદર અને બિલાઈમોરામાની અંદર ભાજપ સંગઠનમાં ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ છે. જો પાર્ટીનો પ્રશ્ન હોય, એમનો પાર્ટીનો પ્રશ્ન છે. પત્રકાર તરીકે જ્યારે મારે પ્રજાલક્ષી વાતો કરવાની હોય તો એ એમનો આંતરિક પ્રશ્ન છે. સંગઠન લીમોરાની અંદર જે કામ કરી રહ્યું છે એમાં અનેક વિવાદો સ્વાભાવિક છે, માણસો હોય, મતભેદો આવતા હોય છે. ગણદેવીમાં તો એવો કોઈ વિવાદ છે નહીં, આપ જોઈ શકો છો. ગણદેવી તો બહુ સરળતાથી કામ કરે છે અને બિલીમોરાનો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો છે. બિલીમોરા નગરપાલિકા બહુ વિવાદમાં આવે છે, બરાબર, તો એની અંદર વિકાસના કામોની અંદર ભાગ બટાઈને આ બધું કેવું તમે ફીલ કરો? બહુ બહુ મોટે પાયે ચાલે છે, પ્રજા બહુ બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે. પ્રજા પાસે અત્યારે કોઈ ઓલ્ટરનેટિવ નથી એટલે ભાજપ થાય છે. તમે સમજી લો, જે દિવસે ઓલ્ટરનેટિવ બેઠો થયો ને, ભાજપને મુશ્કેલી પડશે. એમ નહીં માની લેવાની જરૂર નથી કે સર્વસત્તા 24-24 બેઠક મળી ગઈ એટલે અમે તો, મેં તો સાહબ બની ગયા, એ ભૂલી જજો. સૌએ કામ કરવાની જરૂર છે. અમારા પ્રાણલાલભાઈ જે કામ કરે છે ને, જુઓ નરેશભાઈની સાથે રહીને, એવું જ બિલીમોરાની અંદર પણ એટલું જ સંગઠન જમાવવાની જરૂર છે. જે કોઈ પણ મદમસ્ત રહેતા હોય એ લોકોએ આ સમજી લેવાની જરૂર છે. આ હતા પરેશભાઈ પટેલ, પરેશભાઈ અધવર્યુ, અને જેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ સત્તાના મદમાં ભોખલાઈ જવાની જરૂર નથી. હજુ પણ જો કોઈ નરેશભાઈ પટેલ માટે કહેતું હોય તો વિકાસમાં માટે જે કામો છે એ વિકાસના કામો તો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ઘણી બધી આશાઓ નરેશ પટેલ અને ભારતીય જનતા પાર્ટી માટે છે. જો આ કાર્યક્રમ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર લોકો બીજો વિકલ્પ પસંદ કરશે. રોનક જાની, ગુજરાત તક, ગણદેવી.